શહેરમાં મોડી રાત્રિથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। વાવાઝોડા જેવો માહોલ સર્જાતા પાંડેસરા વિસ્તારમાં ત્રીજા માળની દિવાલ ધરાશાયી થઈ હતી, જેથી પાડોશમાં રહેતા અને ભર નીંદરમાં સૂતેલો પરિવાર દિવાલ નીચે દબાઈ ગયો હતો, જેમાં ચાર વ્યક્તિને ઈજા થતા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી અને સ્થળ પરથી માહિતી મળતા મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલ ભક્તિનગરના પ્લોટ નંબર 164માં રહેતા ઓમપ્રકાશ શાહુ અને તેના પરિવારના સભ્યો ભર નીંદરમાં સૂતા હતા, ત્યારે જ પાડોશમાં રહેતા રાજેશ દુબેના ત્રીજા માળની દિવાલ મોડી રાત્રે પડી ગઈ હતી। ઓમપ્રકાશ શાહુની છતના પતરા તૂટીને દિવાલનો મલબો સીધો પરિવાર ઉપર પડ્યો, જેથી નીંદર માણી રહેલા પરિવારના ચાર સભ્યો પ્રકાશ શાહુ, તેની પત્ની નીલમબેન, પુત્ર આદિત્ય અને શ્યામબાબુ શાહુ દબાઈ ગયા હતા અને બાદમાં ફાયર બ્રિગેડ તથા 108ની મદદથી ઇજાગ્રસ્ત ચારેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં હાલ તેઓની હાલત સારવાર ઉપર ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।